અમદાવાદ માં રફતાર ના રાક્ષસ નો જે કહેર વર્તાઈ રહ્યો છે. સિંધુ ભવન રોડ પર થાર ગાડી ની અડફેટે યુવક નું મોત નિપજ્યું છે. કિયા ગાડી વાળા રાઈટ સાઈડ ટર્ન માર્યો એટલે હું ગાડી એનો કટ મારીને આગળ લેતો હતો. બાઈક વાળાનું જજમેન્ટ રહ્યું નહીં ત્યાં, એટલે એ ગાડીને અડફેટ મારી ગયો ત્યાં મારા. હું ગાડીમાંથી ઉતરી આગળ ગયો ત્યાં એની પાસે દેખ્યું, ભાઈ એમ્બ્યુલન્સને ફોન કર્યો. મેં એમ્બ્યુલન્સને ફોન કર્યો, એમ્બ્યુલન્સને આવવામાં ખૂબ વાર થઈ ગઈ હતી. પછી એક રેન્ડમલી કંઈ બી બર્સન હતા એમની પાસે ઇનોવા કાર હતી, એમની અંદર એમને બેસાડી મેં ડાયરેક્ટ સરસ્વતી હોસ્પિટલમાં એડમિટ કરાવડાયા. અને ત્યાં સરસ્વતી હોસ્પિટલમાં કોઈ હતું નહીં હાજર, એટલે પછી ડાયરેક્ટ ત્યાં બોપલ આઈસીયુમાં લઈ ગયા હતા. આટલી ઘટના બની પછી ત્યાં પબ્લિક વધારે હતી, ટોળાના કારણે ડરના કારણે હું ત્યાંથી નીકળી ગયો હતો. પાછો અડધો કલાક કલાક રહી પાછો ત્યાં આવ્યો હતો. બોપલ આઈસીયુની નીચે ઊભો હતો, ગાડીમાં જ બેઠો હતો. ઉપર જવા માટે ટ્રાય કર્યો પણ ખૂબ પબ્લિક હતી ઉપર અને ટોળું વળીને બેઠા હતા, એટલા માટે પછી હું ત્યાંથી નીકળી ગયો. ત્યાં કોઈ નશો વસો કર્યો હતો? કશું જ નહીં. અકસ્માત કેવી રીતે થયો તને ખ્યાલ છે? અકસ્માત મારી એક એની બી ભૂલ અને મારી અડધી ભૂલ એના કારણે થયો. શું થયું હતું અકસ્માત? એક્ઝેક્ટ એ સમયે કેટલા વાગ્યા હતા? 2 અને 3. શું થયું હતું? કેટલા લોકો તમે સવાર હતા ગાડીમાં? એક જ. તમે એકલા જ હતા? એકલા જ. કેવી રીતે અકસ્માત થયો હતો? મારી આગળ કિયા ગાડી એ રાઈટ કટ માર્યો હતા, 4 રસ્તા પડતા હતા, એટલે હું એનો ઓવરટેક મારીને આગળ નીકળવા ગયો. બાઈક વાળાને જવું હતું આ બાજુ સીધું, પણ એ સીધો ગયો નહીં ને એને બાઇક થોડું ત્રોસમાં રાખ્યો, એનું જજમેન્ટ બેઠું નહીં. અને મારાથી કંટ્રોલ કર્યો મેં, જેટલી બ્રેક મારાથી પૂરો ટ્રાય કર્યો મેં. હા, ગાડી હા ચલાવતો હતો હું જ ગાડી, ઠોકી નથી દીધી મારાથી. અને મેં જેટલું જજમેન્ટ મારાથી ક્લિયર થતું હતું મેં એટલું કર્યું, અને સામેવાળા બાઇકથી જેટલું થતું હતું એટલું એમને કરાયો. પણ જે બી ગાડીની સ્પીડ હતી એ પ્રમાણે મેં ખૂબ ટ્રાય કર્યો. કઈ પછી કેટલી સ્પીડ હતી ગાડીની? ગાડીની સ્પીડ કઈ ખબર છે નહીં, અંદાજિત 70-80. એટલે મને બી, હું ઘરથી જમવા માટે નીકળ્યો ત્યારે મને બી ખબર નથી કે આવું કંઈ થવાનું હોય. મારામાં પછી હું જેવો એક્સિડન્ટ થયો ત્યાં એવા જ મેં પહેલાં એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો ઉતરતા જ.